નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો કપાસનો પાક છે તે આપણા વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે પરંતુ કપાસનો પાક અત્યારે અન્ય પાકોની સરખામણીમાં ખૂબ સારો એવો ખર્ચ માગી લેતો પાક છે તે સાબિત થઈ રહ્યો છે ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઘણા વર્ષો થયા ખેડૂત મિત્રોને રંજાડે છે પરંતુ ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં ખર્ચ કરીને પણ સારું એવું ઉત્પાદન મેળવી જાણે છે તો અત્યારે આપણે વાત કરવી છે કે જે ખેડૂત મિત્રોને કપાસ છે તેમાં સરસ મજાનું ફ્લાવરિંગ સ્ટેજ પણ અત્યારે આવી રહ્યું છે અને ઝીંડવા પણ બંધાઈ ચૂક્યા છે અને ઝીંડવાના વિકસ વિકાસ દરમિયાન આપણને ખબર જ છે મિત્રો કે પોટાસ જેને આપણે મ્યુરેટ ઓફ પોટાસ તરીકે ઓળખી છે તેનો અત્યારે જો ભલામણ મુજબ વાપરવામાં આવે કપાસના પાકમાં તો આપણને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો છે તે મળે છે યુરિયા એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ જેવા અનેક ખાતરો ખેડૂત મિત્રો વાપરી ચૂક્યા છે પરંતુ જ્યારે ઝીંડવા બંધાવવાની શરૂઆત થાય ત્યારે હું જાણું છું ત્યાં સુધી પોટાશ તત્વ છે જે પોષક તત્વ જે મુખ્ય પોષક તત્વો જે આપણે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તેમાં સરસ મજાનું પોષક તત્વ પોટાશનું અનેક પાકોમાં સારું એવું મહત્ત્વ હોય ખેડૂત મિત્રો પોતાના પાક ઉત્પાદન વધારવા માટે વાપરતા હોય છે તો મિત્રો પોટાશ છે તે વનસ્પતિના રક્ષણ માટે ઘણો જરૂરી છે આપણા પાકને લાગતા રોગો જંતુઓ ઠંડી કે ગરમી અને પાણીની અછત સામે સામનો કરવા માટે વનસ્પતિને પોટાશ છે તે ઘણો ઉપયોગી છે કંદમૂળના પાકો હોય અનાજ વર્ગ ફળઝાડ તેવા મોટાભાગના પાકોને જરૂરિયાત જો રહેતી હોય તો પોટાશ તત્વની રહે છે પોટાશથી કઠોળ વર્ગની વનસ્પતિમાં સ્ટાચનું ઉત્પાદન છે તે વધારે થાય છે જે તેના મૂળમાં આવેલ નાઇટ્રોજનના બેક્ટેરિયાને ઉપયોગી થાય છે અને તેના બદલામાં નાઇટ્રોજનની ગાંઠો તૈયાર થાય છે હવે ખેડૂત મિત્રો આપણને સવાલ એ છે કે પાકને પોટાશ ક્યાંથી મળે વનસ્પતિને પોટાશ જમીનમાંથી મળે છે એક હેક્ટર જમીનના જે ઉપરના પંદર સેન્ટીમીટર દળમાં ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો પોટાશ હોવા છતાં ખેડૂત મિત્રો વનસ્પતિ માત્ર સોથી છસો કિલોગ્રામ જેટલો પોટાશ છે તે ઉપયોગી નીવડે છે જમીનમાં પોટાશયુક્ત કેટલાક ખનીજ આવેલા છે કુદરતી પરિબળોથી આ ખનીજોમાંથી પોટાશ છે તે મોટા પ્રમાણમાં છૂટો પડે છે અમલ જમીનમાં આ ક્રિયા ઓછી થાય છે તેથી અમલ જમીનમાં પોટાશની જે ઉણપ છે તેના ચિહ્નો એટલે કે જે નિશાનીઓ છે તે કેવી જોવા મળે તો ખાસ કરીને નીચેના પાન છે તે સુકાઈ જાય છે ખાસ કરીને પાનની કોર અને ધાર સુકાઈ જાય છે પાન જાડા થઈને કોકળાઈ જાય છે ખેતરમાં જ્યાં ભીનાશ રહેતી હોય ત્યાં ખેડૂત મિત્રો પોટાશની ખામી પહેલી દેખાય છે છોડ એકદમ નબળો થઈ જાય છે રોગ અથવા જીવાતનો ભોગ બને તેવી સંભાવના ઊભી થાય છે દાણા અને અને ફળોનો જે આકાર થતો નથી સ્વાદહીન લાગે છે જોયું ને ખેડૂત મિત્રો કે પોટાશ છે તે વનસ્પતિને એક ઉપયોગી પોષક તત્વ છે અને આપણે કપાસમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જો પોટાશ ખાતર આપવામાં આવે તો ઘણો બધો પાક ઉત્પાદનમાં આપણને વધારો થાય છે તો આવી જે અવનવી માહિતી છે તે આપણે સમયાંતરે તમારા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આપણને એવું લાગ્યું અને હું પોતે પોટાશ ખાતર છે તેનો કપાસમાં ઉપયોગ કરું જ છું અને ખેડૂત મિત્રો પોતે પણ કરે છે પરંતુ જ્યારે ઝીંડવા બંધાતા હોય ત્યારે પોટાશ જો વાપરવામાં આવે તો સારું એવું વળતર છે તે આપણે મેળવી શકીએ છીએ મેગ્નેશિયમ સલ્ફેટના રાઉન્ડ છે તે મારા ખ્યાલ પ્રમાણે કપાસમાં ખેડૂત મિત્રો વાપરી ચૂક્યા છે તો હવે મ્યુરેટ ઓફ પોટાસ છે તે પણ કપાસની ખેતીમાં પાક ઉત્પાદન વધારવામાં સારી એવી પકડ છે તે તત્વ જે પોષક તત્વ છે તે પણ આપણે આપણી ખેતીમાં કપાસની ખેતીમાં ઉપયોગ કરી અને સારામાં સારું કપાસનું ઉત્પાદન લઈએ તેવી આપણે ખેડૂતોને શુભકામનાઓ પાઠવીએ અને સમયાંતરે જે જે પોષક તત્વોની જરૂરિયાત ઊભી થશે અને અત્યારે આપણને એમ લાગશે કે આ પાકમાં આ પોષક તત્વોની જરૂર છે તો તેના વિશે વિડીયો બનાવીને તમારા સુધી માહિતી છે તે પહોંચાડતા રહેશું તો ઘણી બધી કંપનીઓના ખેડૂત મિત્રો અલગ અલગ પોટાશ છે તે લેતા હોય છે તો જ્યાંથી તમે ખેડૂત મિત્રો પોટાશની ખરીદી કરો ત્યાંથી તમારા કપાસનું કેટલા દિવસનો છે કેટલું ફ્લાવરિંગ છે કેટલા ઝીંડવા લાગી ચૂક્યા છે તેને અનુરૂપ ડોઝ છે તે વેપારી મિત્રને પૂછીને અથવા તો તમે જે પણ ખાતરના ડેપો ઉપરથી જે પોટાશ ખાતરની ખરીદી કરો ત્યાંથી પૂછીને વીઘે અથવા એકરે કેટલું વાપરવું તે જાણીને તમારા પાકમાં વાપરી શકો છો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ખરેખર સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા જે આવનારા નવા નવા માહિતીસભર વિડીયો છે તે તમને અમે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતાની સાથે જ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે ઉપર સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ફરી જ મળશું ખેડૂત મિત્રો આવી નવી રસપ્રદ માહિતી લઈને ત્યાં સુધી આપ ખેડૂત મિત્રો જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો